subscribe now and press the bell icon. Never miss an update. મારે આપને એ પૂછવું છે, લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ થશે? આ માઇન્ડસેટ એક તો, અને મેં કહ્યું એમ તૂટીને મરી જાય લવ મેરેજ કરવા નથી થતા. મમ્મી પપ્પાને વ્યક્તિ ખુદ ઈચ્છે કે મારા એરેન્જ મેરેજ મારા સમાજમાં થાય, નથી થતા લવ મેરેજ થઈ જાય. આની પાછળ કયા ગ્રહો જવાબદાર અને કેમ આવું બને છે? દિલીપભાઈ, મુખ્ય વાત આ છે કે શાસ્ત્ર શું કહે છે. એમ તો શાસ્ત્ર શું કહે છે કે એવું બતાવી દે છે કે આના લવ મેરેજ જ થશે, આના એરેન્જ મેરેજ થશે. આપના સવાલમાંથી ખરેખર આ મૂળ પકડવાની વાત છે. ઘણી જગ્યાએ ઘણા વિદ્વાનોએ આવા ભવિષ્ય કથાનો કરેલા છે. ફાફા ના મારે એમ, જો તમે કહી દો કે લવ મેરેજ જ છે તો સમાજમાં ના જુએ, અને એમ કે ભાઈ એરેન્જ મેરેજ છે તો ખોટું કોઈનું. એટલે હવે બ્રહ્મા બનવાની વાત. હવે કુંડળીમાં ક્યાંય ઋષિ મુનિએ કોઈને બ્રહ્મા બનાયા નથી. શાસ્ત્ર એવું કહે છે કે સાતમા ભાવની બાબતોથી, સાતમા ભાવના ગ્રહોથી, શુક્ર અને ગુરુથી આપણે વ્યક્તિનું કેરેક્ટર જોઈ શકીએ છીએ. કે ભાઈ આ વ્યક્તિનું કેરેક્ટર કેવું છે, કે લવ અફેર કરી શકે તેવું છે, સાદુ છે કે થોડો રિઝર્વ રહી શકે તેવું છે, જીવનમાં કેવી ઘટનાઓ બને, કે ભાઈ વિજાતીય વ્યક્તિઓથી કેટલો આકર્ષાઈ શકે, લફરા કેટલા કરી શકે. તમે નહીં કહી શકો પણ હું કહું લફરા વાળી વ્યક્તિ. સિમ્પલ, એટલે વ્યક્તિને એવું ના કહી શકાય, પરંતુ એ કેરેક્ટર ની વાત છે. બહુ લોકોને પ્રેમ કરી શકે, હું એમ કહું. શાસ્ત્ર એમ કે છે એમ કે ભાઈ બહુ લોકો, કોઈ પ્રેમી વ્યક્તિ હોય તો બધાને પ્રેમ કરી શકે, એવા પણ લોકો છે. તમારી એ જગતમાં થઈ ગયા છે. હવે બીજી વાત આપણે કરીએ કે ભાઈ જે એરેન્જ મેરેજ કરે એ બધાને પ્રેમ નથી કરી શકતા, એવું પણ નથી હોતું. જે લવ મેરેજ કરે એ જ પોતાની પતિ અથવા પત્નીને પ્રેમ કરે, તો શાસ્ત્ર એવું કે ના, બિલકુલ ખોટું, એવું પણ ના હોય. શાસ્ત્ર એમ કે એરેન્જ મેરેજ કરે એ એકબીજાને પૂરો પ્રેમ કરી શકે, કે જબરજસ્ત કરી શકે, અનહદ કરી. શાસ્ત્ર એટલે જ એવું કહ્યું છે, ક્યાંય એવું લખ્યું નથી કે આવા ગ્રહો હોય તો લવ મેરેજ જ થાય, આવા ગ્રહો હોય તો એરેન્જ મેરેજ જ થાય, બિલકુલ નહીં. શાસ્ત્ર એ વ્યક્તિને એટલી છૂટ આપી છે, પોતે નિર્ણય કરવાની. હવે વાત એ છે કે આપણો નિર્ણય આપણો એકલાનો નથી હોતો, વ્યક્તિનો પોતાનો નિર્ણય લઈ શકે પોતાની બાબતમાં, પણ સામે વ્યક્તિ જે, એનું કુટુંબ જે, એનો કબીલો જે, એનું પરિવાર, આપણે જઈએ તો આપણું ફેમિલી આપણી જોડે પણ કેટલી શાખાઓ જોડાયેલી, અને આપણા જીવનના સંજોગો, એના જીવનના સંજોગો, એટલે આવું બને. પણ કોઈ અંધશ્રદ્ધામાં કોઈ એવું કહી દે જ્યોતિષ કે ભાઈ લવ મેરેજ જ થશે, આવું ક્યાંય અંધશ્રદ્ધામાં પડવું નહીં. કેરેક્ટર રોમેન્ટિક હોઈ શકે, સમજો, બહુ બધા પ્રેમી કે પ્રેમિકા હોઈ શકે, એક બે કે એકથી વધારે, તો લવ મેરેજ જ થાય એવું જરૂર નહીં. અનેકના કિસ્સા આપ પણ જોઈજો કે એવા અનુભવ હોય લોકોના, પણ એરેન્જ મેરેજ થયો કુદરતી રીતે, ઘરવા નક્કી કર્યું હોય ત્યાં. ઘણા એવા પણ હોય છે કે ભાઈ એરેન્જ મેરેજ નો ટ્રાય કરતા હોય અને લવ મેરેજ થઈ જાય છે, આમ કે ભાઈ ક્યાંય પણ પ્રેમ થાય અને બંને લોકો સંમત થાય તો લગ્ન થઈ જાય છે, એવું જરૂરી નથી. હું એ વાતથી વિરોધી છું કે મારી મચેડીને નહીં કરું. યોગ શું છે? નિર્ણય લે છે, જે નિર્ણય શક્તિ એની હોય મેરેજ માટેની, એમાં યોગ કે ગ્રહો અસર કરે છે? ચોક્કસ કરે છે, ચોક્કસ કરે છે. એવા આપણે કેટલાય દાખલા જોયેલા છે કે ભાઈ એવા ગ્રહો હોય, એવા એવી રાશિઓમાં ગ્રહો આવી જાય તો લવ મેરેજ ધારે અને કરી લે, તો એનો નિયમ એ નથી બદલાઈ જતો કે ભાઈ આ વ્યક્તિના લવ જ મેરેજ થાય. હું કુંડળી જોઈને એવું કહી શકું કે ભાઈ બંનેની કુંડળી એક સરખું વલણ બતાવતી હોય, કે જીદ્દી અને જક્કી હોય, કે ભાઈ જે ધારશે એ જ કરશે, એવી રાશિઓમાં ગ્રહો છે લગ્ન રહીને, તો આપણે એમ કે બંનેના પરિવાર બાજુમ રહે, એ દુનિયાથી એકલા જઈને ભાઈ કરી લે છે લગ્ન, બરાબર. તો એનો મિનિંગ એવો નથી કે ભાઈ આ કોઈ નિયમ થઈ ગયો. એ વ્યક્તિ બેમાંથી એકને કોઈ સમજાવે તો સમજીને હટી જાય, તો ફરી એ ના પણ થાય લગ્ન. એટલે શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ લવ મેરેજ જ થાય, એવું કુંડળીમાં કોઈ યોગ નથી. હા, વ્યક્તિ કેવા નેચરનો છે એ બતાવી શકે. હવે નેચર એવો હોય રોમેન્ટિક તો વ્યક્તિને એક કે એકથી વધારે સંબંધો હોય, અથવા તેનાથી આકર્ષાયેલો હોય અને તેની જોડે કરવા હોય. પરંતુ હું દર્શક મિત્રોને આપના માધ્યમથી આ સવાલથી એક માહિતી આપું કે લગ્ન શું છે. જીવનની મહત્વની બાબત છે, એ પાર્ટ ઓફ લાઈફ છે, એ લાઈફ નથી. ઋષિ મુનિઓ ત્યાં ઇન્ડિકેશન આપ્યું છે, રેડ સિગ્નલ, કે એને જિંદગી ના માની લેવી. પતિ અથવા પત્નીને લગ્ન કરવાની બાબત એ તમારી જિંદગીનો એક પાર્ટ છે. જે બી દર્શક મિત્રો તેમના સંતાનો સાંભળતા હોય તો તમામે સાંભળી લેવું, શાસ્ત્ર એવું કહે છે એ લાઈફનો એક પાર્ટ છે.
તેને જિંદગી બનાવશો તો કેવળ તે જ રહેશે જિંદગીમાં, બીજું કઈ જ નહીં રહે. ચારે બાજુનું સુખ સુવિધા સંબંધો જે સર્કલ રચાયું છે કુદરતે કુદરતી સ્વરૂપે આપણી જોડે આપણને કેટલી બધી સાંકળોથી જોડ્યા છે, એ બધા બંધનો તૂટી જશે, એ બધામાંથી મળવાના સુખ લાભ બધું જતું રહેશે. એવા કેટલાય લોકોને આપણે લગ્ન જીવન જોયા છે કે ભાઈ કેવળ જીદ પૂરી કરે કે આજ મારી જિંદગી, તો એ જીવન નથી, જીવનનો એક નાનો પાઠ છે. પછી બંને દુખી થતા હોય છે અને ભાઈ એવા લગ્ન જીવનો તૂટેલા જોયેલા છે કે આવી રીતે લગ્ન ને જિંદગી માની અને કરેલા હોય તેમના લગ્ન જીવન પણ લાંબા ચાલ્યા નથી. જોડે નુકસાન એટલું મોટું થયું કે સમાજ સમાજની વ્યવસ્થા વેપાર ધંધા બધા સંબંધો બધા તાતણા તૂટી ગયા હોય, પછી લગ્ન થી ઉભા થવું જીવનમાં એ બહુ કઠિન છે. કે આપણે કોઈને ડરાવતા નહીં પણ સમજાવીએ કે લગ્ન એક જીવનનો પાઠ છે, તેને જિંદગી માની અને જીદ પૂરી કરવાની કોશિશ ના કરવી. પોતે ભગવાન ના બની શકાય એમ જીદ પૂરી ઘણા લોકો મને કહેતા હોય છે કે ભાઈ મેં કહ્યું કે આવું ના કરાય તો પણ કરે, તો હવે એ એના જીવનનો માલિક છે. પણ હું એવું ચોક્કસ કહી દઉં છું બ્રહ્મા ના બની શકાય, ભાગ્યને એવી રીતે કોઈ બદલી ન શકતું, કુદરતે જે નક્કી કર્યું એ જ થવાનું છે. બિલકુલ, આપણે ભગવાન નથી બની શકતા. એવું કરો છો તો ફરી પાછું તમારે એકડ એક કરવાનો વારો